नमस्कार, सीधो संवाद में आपनी साथे हूँ छु विनल। आज नो आपनो मुद्दो छे पाटीदार पॉलिटिक्स। गुजरात राज्य नी अंदर पाटीदारो पॉलिटिक्स नी अंदर महत्वनी भूमिका भजवे छे ने गुजरात ना राजकारण मा सीधा कहो के आडकतरी रीते कहो, परंतु पाटीदार समाज नो प्रभुत्व हमेशा जोवा मळ्यु छे अने क्यांक ने क्यांक तेवो कया पक्ष साथे छे, कया पक्ष ने टेको करे छे, कोनी साथे छे, ए पण महत्वनी वात रही छे। तेवामा नरेश पटेले आजे फरी एक वार आडकतरी रीते कह्यु छे के जो समाज कहेशे तो हुं राजकारण मा आवीश અને પાટીદાર સમાજ માટે કાર્ય કરીશ। સમાજનું પ્રભુત્વ હોવું જોઈએ, આવી ઘણી બધી બાબતો અગાઉ પણ થઈ ચૂકી છે અને ત્યારબાદ ફરી એકવાર આજે પાટીદાર પોલિટિક્સ જે છે તેનું ભૂત ધૂણ્યું છે। આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર અનિલ પટેલ, જેઓ ભાજપથી જોડાયા છે, અમિતભાઈ પટેલ, જેઓ કોંગ્રેસથી જોડાયા છે, અને જયેશભાઈ પટેલ, જેઓ પાટીદાર આગેવાન છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલા તો ડોક્ટર અનિલ, આપને જ પૂછીશ કે જે રીતે ભાજપ છે, ભાજપને પણ ક્યાંક ને ક્યાંક પાટીદારોનો સપોર્ટ રહ્યો જ છે, અને પાટીદારનું જે પોલિટિક્સ છે એટલે કે પાટીદાર સમાજ જે છે એનું ગુજરાતના રાજકારણમાં હંમેશા એક અલગ સ્થાન પણ રહેલું છે। જો વિરલ, લોકશાહીમાં સૌથી મોટી જે અગત્યની વાત છે એ લોકશાહીમાં દરેક સમાજનું સરખું મહત્ત્વ છે, પછી એ પાટીદાર સમાજ હોય કે નોન પાટીદાર સમાજ હોય કે ઓબીસી હોય કે દલિત સમાજ હોય કે આદિવાસી સમાજ હોય, ગુજરાતમાં આ સમાજની જનસંખ્યા ખૂબ મોટી પ્રમાણમાં છે। એટલે સ્વાભાવિક છે કે આપણા બંધારણે જે લોકશાહીમાં આપણને જે એમ્પાવર કર્યા છે, જે તાકાત આપી છે, એ વ્યક્તિગત રીતે મતદાતાઓને ખૂબ તાકાત આપી છે। એટલે કોઈપણ મતદાતાનું ખૂબ રાજકીય રીતે મહત્ત્વ હોય છે। હવે આજે વાત થઈ માન્ય નરેશભાઈ પટેલની વાત, તો મને લાગે છે કે નરેશભાઈએ પહેલાં પણ આ રીતે કહ્યું છે કે ભાઈ મને સમાજ કહેશે તો હું રાજનીતિમાં ભાગ લઈશ, અને દરેક સમાજના લોકો એવું ઇચ્છતા જ હોય છે, કોઈ નાનો સમાજ હોય કે મોટો સમાજ જનસંખ્યાની રીતે હોય, એ સમાજ ઇચ્છતો હોય કે અમારા સમાજને પ્રતિનિધિત્વ મળે, અમારા સમાજ માટે કામ કરતી વ્યક્તિ એ આગળ આવીને સામાજિક જીવનની સાથે સાથે રાજકીય જીવનમાં પણ કામ કરે, એમાં કશું ખોટું પણ નથી। અને ભારતીય જનતા પાર્ટીનો જે આપે સવાલ પૂછ્યો, તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી જન્મ થયો, એ જનસંઘ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય વિરલ, તો એના વૃદ્ધિ અને વિકાસમાં પાટીદાર સમાજનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। આજે પણ પાટીદાર ધારાસભ્યોની સંખ્યા ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ છે, સાંસદોની સંખ્યા પણ ખૂબ બહોળા પ્રમાણમાં છે, અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં પાટીદાર મતદારોની જનસંખ્યા સારી છે, વધારે પ્રમાણમાં છે। તમે યુપીમાં હોય તો યુપી કે હરિયાણામાં હોય તો જાટ સમાજ હોય, એ જ રીતે મહારાષ્ટ્રમાં હોય તો મરાઠા સમાજમાંથી હોય, તો દરેક સમાજમાં જે સ્ટેટમાં જે જનસંખ્યાનું જે સમાજનું પ્રભુત્વ છે સંખ્યાત્મક રીતે, તો સ્વાભાવિક છે અને દરેક સમાજને એ પોતાની ઈચ્છા તો હોય જ। પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ રાજનીતિમાં આવે છે વિરલ, ત્યારે એ સર્વ સમાજનો હોય છે, અને એની સીધી જવાબદારી બધા સમાજના વૃદ્ધિ અને વિકાસ માટે કામની હોય છે। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે કામ કરે છે, અને અમે તો બધા જ સમાજને આહ્વાન કરીએ છીએ કે તમે આવો અને વિકાસની રાજનીતિમાં જોડાઓ। એટલે સવાલ અહીંયા એ જ છે કે સમાજ ઈચ્છતો હોય છે કે મારા વ્યક્તિને પ્રભુત્વ મળે, પરંતુ અહીંયા મહત્વની વાત એ છે કે જ્યારે રાજકારણમાં આવે છે ત્યારે કોઈ સમાજનો વ્યક્તિ નથી બનતો, એ પૂરા રાજ્યનો પ્રતિનિધિ બની જતો હોય છે। અને આ માટે શું કહીશ આગળ આપને પૂછીશ અમિતભાઈ, કે જે રીતે કોંગ્રેસ જે તેમને પણ ક્યાંક કહ્યું છે કે પાટીદારો હંમેશા કોંગ્રેસ સાથે રહ્યા છે અને કોંગ્રેસ સાથે રહેશે, નરેશ પટેલે કહ્યું છે કે હું રાજકારણમાં સમાજ કહેશે તો આવીશ, તો શું નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તો આપ આવકારશો? લાગે છે તેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે। જયેશભાઈ આપને પૂછીશ, તમામ પક્ષો, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, એ પાટીદારોને ક્યાંક ને ક્યાંક આકર્ષવાના પ્રયત્નો તો હંમેશા કરતું આવ્યું છે, કેમ કે ગુજરાતની અંદર જે રીતેના ઘટનાક્રમો ઘટી રહ્યા છે અને ત્યારબાદ સમાજનું કહેવું કે અમારો મુખ્યમંત્રી હોવો જોઈએ, ત્યારબાદ મુખ્યમંત્રી પણ બદલાવા, આપ શું કહેશો એક પાટીદાર આગેવાન તરીકે કે સમાજને ન્યાય મળ્યો છે? ચોક્કસ, જે પહેલાં આપણે વાત કરી તો પાટીદાર સમાજ પહેલેથી ખૂબ મહેનત કરવામાં માનતો સમાજ છે અને મહેનત કરીને પોતે સમાજનો વિકાસ કર્યો છે,
અને આજે જે રાજનીતિક બાબતોની જે ચર્ચાઓ થઈ રહી છે એને અનુલક્ષીને વાત કરીએ તો પાટીદાર સમાજનું ગુજરાતની અંદર વસ્તીના ધોરણે આંકલન કરીએ તો તે ખૂબ મોટા પ્રમાણમાં પાટીદાર સમાજ ગુજરાતમાં વસે છે અને પાટીદાર સમાજના લોકો પણ ઈચ્છે છે કે પાટીદાર સમાજમાંથી સારા લોકો જે રાજ્યના હિતમાં અને રાજ્યના તમામ વસ્તીના હિતમાં કામ કરી શકે તેવા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ અને રાજનીતિમાં આવીને રાજ્ય અને દેશના વિકાસમાં પોતાનો સિંહ ફાળો આપવો જોઈએ। જી અમિત પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી અમિતભાઈ, જે રીતે કહેશે નરેશ પટેલે કહ્યું કે હું રાજકારણમાં સમાજ કહેશે તો જોડાઈશ, તો કોંગ્રેસમાં જોડાશે તો કોંગ્રેસ આવકારશે। જો મંતવ્યના જ્યોતિ સૌ દર્શક મિત્રોને મારા સાદર નમસ્કાર। અને જે રીતે નરેશભાઈ જો એવું કહેતા હોય કે સક્રિય રાજનીતિમાં આવે તો હું તો કહું છું તમામ સમાજના લોકો નરેશભાઈને સ્વીકારવા વાળા લોકો છે, કારણ કે આજે નરેશભાઈ એક મેનેજમેન્ટ ગુરુ તરીકે અને જે રીતે સમાજના ઉત્થાનથી રાષ્ટ્રનું ઉત્થાન અને રાષ્ટ્રનો વિકાસ એમના માટેના પ્રયત્નો એ નરેશભાઈ ખુદ કરી રહ્યા છે। નરેશભાઈએ આની પહેલા જે કોઈ વર્લ્ડ રેકોર્ડો તોડ્યા અને જે રીતે નરેશભાઈ કહેવાય ને એમની સૂજ, એમની કોઠા સૂજ, એમના જે અનુભવો અને એમનામાં જે કુશળતા છે તો એ નેતૃત્વ માટે અમે અમની પહેલા પણ કોંગ્રેસ પાર્ટીએ અમને આવકાર્યા હતા। કોંગ્રેસ પાર્ટી માટે હંમેશા માટે એમના દરવાજા ખુલ્લા છે। પણ જે રીતે હમણાં જ મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના અનિલભાઈ એવું કહેતા હતા કે નરેન્દ્રભાઈની નેતૃત્વમાં ગુજરાત અને દેશના લોકો સુરક્ષિત છે, તો હું તમને વર્તમાન સમયની અંદર કહું છું કે વર્તમાન સમયમાં સૌ લોકો જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી પીડાઈ રહ્યા છે, એક રાજનીતિમાં સૌથી મોટો ભયનો માહોલ જો, ખોફનો માહોલ જો ઉભો કર્યો હોય તો એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગુજરાતમાં થયો છે। ત્યારે આજે હું 100% કહું છું કે જે રીતે લોકો અને હમણાં કોરોનાની જે મહામારી ચાલી રહી છે ત્યારે હું તમને કહું છું, હમણાં જ હું તમને મારા મીડિયા સોશિયલ મીડિયામાં એક મેસેજ આવ્યો હતો વિમલબેન, હું તમને કહેવા માંગીશ કે સોશિયલ મીડિયામાં એવો મેસેજ આવ્યો કે લોકો અત્યારે ભયના માહોલમાં જીવી રહ્યા છે, લોકો ભૂખ જે કહેવાય ને કે ભ્રષ્ટાચારી શાસનની સામે લોકો નથી મળી રહી, ત્યારે બેરોજગાર યુવાનોની સંખ્યા એ ગુજરાત અને આ દેશમાં વધી રહી છે। ત્યારે હું 100% કહું છું કે આવા સામાજિક સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો, એ તમામ સમાજને સાથે લઈને ચાલવા વાળા લોકોએ સક્રિય રાજનીતિમાં આવવું જોઈએ, એક નિડર યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારી શાસનને ખતમ કરવા માટે સૌ લોકોએ કમરેથી ખભા મિલાવીને ગુજરાત અને ભારતીય ભૂમિકા ભજવે છે, એક કિંગ મેકર તરીકેની ભૂમિકા એવું ભજવતા આવ્યા છે। અગાઉ પણ જયારે જયારે ચૂંટણી આવે અને તે પહેલા તેમના કોઈક ને કોઈક એવા નિવેદનો સામે આવે કે જેમાં ખબર પડે કે હવે આગામી શું પગલું છે, કે એમના જે સમર્થકો છે એની સાથે જે જોડાયેલા સમાજના આગેવાનો છે એવો કઈ તરફ વળશે, અને એ એક રાજકીય પક્ષ માટે હંમેશા જરૂરી હોય છે કે એ એમની તરફ વળે જેથી એમને એનો ફાયદો થાય। નહીં, દરેક રાજકીય પક્ષોને જુદા જુદા સમાજમાં નેતૃત્વ પૂરા પાડતા લોકો પોતાની પાર્ટીમાં જોડાય એ દરેક લોકોની અપેક્ષા હોય છે, દરેક રાજકીય પક્ષોની અપેક્ષા હોય છે। અમે પણ નરેશભાઈને અમારા સીઆર પાટીલ પ્રમુખ સાહેબે ખુલ્લું આમંત્રણ આપેલું છે। નરેશભાઈ હજુ કઈ કોઈ પણ પાર્ટીમાં જોડાવું એ કોઈ વાત તેમણે કરી નથી પોલિટિકલ પાર્ટી। હું મારા મિત્રએ જે બધી આડી અવરી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના હતા, મારું 1995 સ્લોગન હતું, એટલે મૂળ જે વિષયની ચર્ચા છે એ સિવાય ચર્ચા નહીં કરું। મને એવું લાગે છે કે દરેક સમાજના લોકોને આકર્ષવા માટે આપે જે કીધું એ રીતે બધે દરેક પોલિટિકલ પાર્ટી પ્રયત્ન કરતી હોય છે, અને સ્વાભાવિક છે કે તમે રાજનીતિ એટલે શું, રાજનીતિ જો સાચા અર્થમાં લોકશાહી પ્રમાણેની રાજનીતિ હોય તો એ ગુલદસ્તો છે, અને એમાં દરેક સમાજના, કદાચ કોઈ નાનો સમાજ હોય એની જનસંખ્યા કદાચ આખા ગુજરાતમાં 1000-2000 જ મતદારો હોય, છતાં પણ એ નાનામાં નાનો સમાજ જે છે, છેક છેવાડાનો પણ સમાજ છે, એ જો એક ગુલદસ્તાની જેમ જોડાયેલો હોય તો એ જ પરિપક્વ રાજનીતિ અને પરિપક્વ લોકશાહીની સિરમોરતા છે। એટલે ભારતીય જનતા પાર્ટી એક સોશિયલ એન્જિનિયરિંગમાં માને છે અને દરેક સમાજના લોકોને જોડે છે। અમે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોય, નગરપાલિકાની હોય, તાલુકાની હોય, છેક નાના લેવલની ચૂંટણીમાં પણ
સમાજના દરેકે દરેક વર્ગને પ્રતિનિધિત્વ મળે એવું ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે એનું દાખલા તરીકે ઉદાહરણ રૂપે કહું. કે અન્ય સમાજને એવું પણ લાગે છે કે ભાજપ દ્વારા પાટીદારોને વધારે સાચવવામાં આવે છે અને અન્ય જે સમાજ છે અન્ય જે જ્ઞાતિઓ છે તેને અવગણવામાં આવે છે એવું પણ અત્યારે બીજા સમાજમાં ક્યાંક એવી લાગણી ઉદ્ભવી છે. વિરલ, જો હું તમને એ જ મુદ્દા પર આવતો હતો કે એવા કેટલાય વિસ્તારો છે અમદાવાદ શહેર નહીં બહાર પણ, અમદાવાદમાં તો હું તમને અસંખ્ય દાખલા આપું કે જ્યાં આગળ કદાચ પાટીદાર સમાજની જનસંખ્યા એટલે વોટર્સ વધારે હોય તો પણ બીજા સમાજના લોકોને ટિકિટ આપી છે. હું આજે બહુ દાખલામાં નહીં પડું, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ બંચ ઓફ થોટ્સ છે, એક વિચારધારાનો એક સંગઠન છે. એટલે જુદા જુદા સમાજનું એમ્પાવરમેન્ટ કરવું અને સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા દરેક સમાજને એવું થાય કે ભાઈ આ મારી સરકાર છે, રાજનીતિમાં મારું પણ યોગદાન છે, મારી જ્ઞાતિનું પણ યોગદાન છે. એ પ્રકારે તમે જો અમારા સીઆર પાટીલનો સમાજ છે ગુજરાતમાં નથી, છતાં પણ અમારા પ્રમુખ છે ભૂપેન્દ્રભાઈની પહેલા જે ચીફ મિનિસ્ટર હતા એ જૈન સમાજમાંથી હતા. એટલે ભારતીય જનતા પાર્ટી સમાજ જોતી જ નથી, એ સમાજથી ઉપર ઉઠીને ખરેખર તો આખું ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આખા દેશમાં એક સામાજિક સમીકરણથી ઉઠીને જ્ઞાતિવાદથી ઉઠીને રાજનીતિ ચાલે છે. હું તમને મહારાષ્ટ્રનો દાખલો આપું તો મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી તો મરાઠાના બદલે દેવેન્દ્ર ફડણવીસ હતા. તમે હરિયાણામાં જાટની જનસંખ્યા વધારે છે તો ત્યાં આગળ ખત્રિય હતા, અમારા ચીફ મિનિસ્ટર છે હજુ પણ છે, યુપીમાં પણ તમે જુઓ. તો ભારતીય જનતા પાર્ટી માં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમિતભાઈના નેતૃત્વમાં હોય કે અમારા સમાજને આવરી લેવામાં આવે છે, જાતિ જ્ઞાતિ પ્રાંત ભાષાથી ઉપર એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રના આધારે દરેક સમાજને જોડીએ છે. કઈ એવું જરૂરી નથી કે જ્યાં આગળ એક સમાજની બહુ મોટી જનસંખ્યા છે, હા રિઝર્વેશન હોય તો વાત જુદી છે, બાકી અનરિઝર્વ સીટોમાં પણ અનેક દાખલા છે કે જેમાં બીજા નાના નાના સમાજને શોધીને પણ એને પ્રતિનિધિત્વ કરવાની તક આપી હોય. જી જયેશભાઈ, આપ શું કહેશો કે પાટીદાર અનામત આંદોલન થયું ને ત્યારબાદ પાટીદારો ક્યાંક ને ક્યાંક ભાજપથી નારાજ પણ જોવા મળ્યા, હજુ પણ અમુકના એવા કેસ છે જે પાછા નથી લેવામાં આવ્યા, એટલે ક્યાંક આ વખતે પાટીદાર સમાજ કોંગ્રેસ તરફ જઈ શકે છે અથવા તો આમ આદમી પાર્ટી જે હવે નવી નવી ઉભરી રહી છે કે તેની તરફ આગળ આવી શકે છે? ચોક્કસ, આપને ખૂબ સારી વાત કરી છે, આ વાત કરવા જ હું જઈ રહ્યો હતો. પરંતુ આપને વાત કરું કે જ્યારે 2015ની અંદર જ્યારે પાટીદાર સમાજની જે તકલીફોને લઈને જે આંદોલન શરૂ કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક સમાજની પીડા વેદના છુપાયેલી હતી. એટલે તમામ સમાજ, ગુજરાતના તમામ સમસ્ત સમાજે અમને ટેકો આપ્યો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ચુનંદા નેતાઓ દ્વારા કહેવામાં આવતું હતું કે આ આંદોલન એક માત્ર રાજકીય સ્ટંટ છે, અનામત આપી શકાય નહીં, આ પ્રમાણેના નિવેદનો ભૂતકાળની સરકાર દ્વારા આવેલા છે. એમ છતાં પણ ક્યાંક ને ક્યાંક સમાજની માંગ સાચી હતી, એટલે માંગ સ્વીકારીને 10% અનામતની જાહેરાત છેલ્લે વોટ બેંક ના તૂટી જાય એ કારણોસર કરવામાં આવી છે. અને એની સાથે સાથે જે આયોગ હોય કે યુવા સ્વાવલંબન યોજનાઓ, આ તમામ આંદોલનને ઠારવા માટે સરકારના કરેલા એક પ્રયત્નો છે. પણ ત્યારબાદની આપને વાત કરું કે ક્યાંક ને ક્યાંક એ માંગ સાચી હતી એટલે ક્યાંક ને ક્યાંક કંઈક અંશે સ્વીકારવામાં આવી, એક વાસ્તવિકતા છે. નંબર બે, બીજી વાત કરીએ તો આંદોલન દરમિયાન હજારો યુવાનો પર પોલીસ કેસ થયેલા હતા, જે સરકારને પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ડેટા પણ આપવામાં આવ્યો છે કે કેટલા કેસો છે. ભૂતકાળમાં આપણે થોડા દિવસ અગાઉ જ માન્ય ખોડલધામના જે ટ્રસ્ટી છે નરેશભાઈ, એમની સાથે જ પાસના આગેવાનો, એમાં હું પણ હતો, અમે સાથે મળીને ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ભૂતકાળના મુખ્યમંત્રીએ આ પાટીદાર કેસો તમામ પરત ખેંચવાનું અમને વચન આપેલું હતું, પરંતુ આજ સુધી 3 વર્ષના સમયગાળામાં કોઈ પણ જાતની કાર્યવાહી આ કેસોને લઈને થઈ નથી. એટલે અમે સ્પષ્ટ માંગણી કરી હતી કે આ કેસોમાં ઘણા નિર્દોષ છોકરાઓ આજે કોર્ટની તારીખ ભરી રહ્યા છે. ઘણી તમને વાત કરું તો પાલનપુરની અંદર ગઢ ગામની અંદર મહિલાઓ કોર્ટમાં તારીખ ભરી રહી છે આવા કેસની અંદર. જ્યારે કોઈ કેસ કરવાનો મતલબ તો ખોટા કેસો ઉપજાવી કાઢવામાં આવે છે, એવા કેસો પાછા ખેંચવા માટે પણ સરકાર ક્યાંક ને ક્યાંક પોતાની વોટ બેંકની રમત રમતી હોય એવું સ્પષ્ટપણે અમે જોઈ રહ્યા છીએ. કારણ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સરકાર કેસો પાછા ખેંચી લઈશું એક નિવેદન કરે છે, પરંતુ ચૂંટણી પતી જાય પછી આ વાત ઉપર ક્યાંક ને ક્યાંક ઠંડુ પાણી રેડી દેવામાં આવે છે. અને આજે પણ પાટીદાર સમાજના હજારો યુવાનો કોર્ટની તારીખ ભરીને પોતાની હેરાનગતિ ભોગવી રહ્યા છે અને આ કામ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં થઈ રહ્યું છે. જી ચોક્કસ. અનિલભાઈ, આપ શું જવાબ આપશો? મને એવું લાગે છે, હું કહેવા માંગીશ, હમણાં જે ભાજપના મિત્ર કહેતા હતા કે સીઆર પાટીલને એ જ્ઞાતિવાદની વાત નથી, પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પાસે એક પણ તેનો એવો નહીં હોય કે ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું કહેવાય ને કે ગુજરાતનો નાગરિક હોય અને ભારતીય જનતા પાર્ટીનો
પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે એમની એમનો મતલબ એ થયો કે એ લોકો બહારથી આયા છે નાગરિક છે, ગુજરાત ના સાંસદ છે, ત્રણ ટર્મ થી અને આખા દેશમાં હાઈએસ્ટ લીડ થી જીતેલો નાગરિક છે. તમે લોકશાહી માં તેમના મતદારો નું અપમાન કરો જયેશભાઈ, અને અમે કઈ ઇટાલી થી લાયા નથી, અમારા પ્રમુખ ગુજરાત નો નાગરિક છે, ગુજરાતમાં મોટા થયા છે, ગુજરાત સાથે જોડાયેલા છે અને આખા દેશમાં હાઈએસ્ટ લીડ થી જીત્યા છે, ઇટાલી થી નથી આયા. મારે રાજકીય આવી ચેનલમાં રાજકીય ચર્ચા મારે કરવી નથી, મૂળ વાત છે કે જે મારા મિત્ર જયેશભાઈ જે કીધું, તો 10% અનામત જે છે એ ફક્ત પાટીદાર સમાજ માટે નથી. ગઈકાલે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે, અનિલભાઈ અનિલભાઈ આપણે એમની વાતને પૂરી થઈ જવા દેશું કે આ ચર્ચામાં એટલે દબાવવાનું કામ એ ભાવ દ્વારા થઈ રહ્યું છે. જી 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 મીડિયાના માધ્યમથી કુલ મળીને સુપ્રીમ કોર્ટે પણ ગઈકાલે કીધું જે રિઝર્વેશન છે જુદી જુદી ઓબીસી એસસી એસટી આ બધા માટે, એમણે ઓબ્ઝર્વેશન પણ કર્યું છે કે સમાજનો જે વર્ગ હજુ પણ જેને હાલાકી ભોગવી રહ્યા છે, દરેક વખતે સત્તા પક્ષના આગેવાનો આવી રીતે કેસની બાબત થી દૂર ભાગતા દેખાય છે. જો જયેશભાઈ, મોટાભાગના કેસ જે ખેંચી શકાય હતા જેમાં ટેકનિકલ કોઈ રીઝન નથી આવતું એ બધા કેસો પાછા ખેંચે. ના અનિલભાઈ, તમારી જાણકારીમાં કદાચ એમાં ક્યાંક ઉણપ છે, હું આપને એક વાત પૂરી કરી દઉં. 30 સેકન્ડ 30 સેકન્ડ 481 કેસ ટાઈમે કહેજો, આપના ટાઈમે કહેજો. આપે જે 3-4 વસ્તુ કીધી છે એનો જવાબ આપું છું. આપ જયેશભાઈ આપના ટાઈમે કહેજો, આપની જે લાગણી વ્યક્ત કરજો. હું એક પાટીદાર સંવાદના દીકરા તરીકે એ વાત સાંભળીને બી હું મારે જ્યાં પહોંચાડો ત્યાં પહોંચાડીશ, પ્રશ્ન એ નથી. એટલે એક તો જે રિઝર્વેશનની જે વાત થઈ એ સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ પણ એનું ઓબ્ઝર્વેશન કહ્યું છે, નંબર વન. નંબર ટુ, પાટીદાર સમાજના મોટાભાગના કેસો, કારણ કે આમાં તો એફઆઈઆર થઈ હોય એટલે એમાં જે કેસો ખેંચી શકાય હતા એ બધા મોટાભાગના ખેંચી લેવામાં આવ્યા છે. આદરણીય નીતિનભાઈ અને ભૂતકાળના ચીફ મિનિસ્ટર હતા વિજયભાઈ, ત્યારે પણ બધી ચર્ચાઓ થઈ છે. ત્રીજું, મારા મિત્ર કોંગ્રેસવાળા ભાઈ કહેતા હતા અમિતભાઈ, મને લાગે છે કે એ ભૂલી ગયા છે કે 2015માં વર્ગ વિગ્રહ કરાયો, વર્ગ વિગ્રહ કરાવીને પટેલો અને ઓબીસી લડાયા, પટેલો અને દલિતોને લડાયા, તોય તમે સરકાર તો જ્યાં પાટીદાર સમાજનું, વિરલબેન અગત્યનું એ છે કે જ્યાં પાટીદાર સમાજની જનસંખ્યા વધારે છે એ વિધાનસભા સીટોમાં પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું, કારણ કે અમારા દેખાડવાના ચાવવાના જુદા નથી. અમે ભૂતકાળમાં 1986માં માધવસિંહભાઈ સોલંકી હતા, કોંગ્રેસને તો કોઈ બોલવાનો અધિકાર નથી. આ ચોક્કસ જયેશભાઈ ની કેટલીક વાત મને જે વ્યાજબી હશે હું યોગ્ય ઠેકાણે પહોંચાડીશ. અને હજુ હમણાં જ કોર્પોરેશન ની ચૂંટણીઓ ગઈ, જિલ્લા પંચાયત થઈ ગઈ, જો જ્ઞાતિવાદ તો રાજકારણમાં કંઈક ને કંઈક ચાલતો આવ્યો છે, તમામ પક્ષો જ્ઞાતિગત સમીકરણોના આધારે જ ટિકિટ આપતા હોય છે અને ત્યારબાદ કોઈકને લડાવતા હોય છે, પરંતુ આપે કહ્યું કે સી આર પાટીલ જે છે તે ત્યાંના નથી તો કેમ છે, પરંતુ અહીંના સાંસદ રહી ચુક્યા છે ને. કોંગ્રેસ વર્ગ વિગ્રહ કરવા વાળું તો ભારતીય જનતા પાર્ટી છે, અને ભારતીય જનતા પાર્ટીએ અત્યારે કહેવાય કે તમામ સમાજના તમામ ધર્મના લોકોને એકબીજાને અંદરો અંદર બચાવવાનું કામ એ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કર્યું હોય એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. હું આપને સ્પષ્ટ કહું, 2015માં હાર્દિકભાઈના નેતૃત્વમાં અનામત આંદોલન ચાલુ થયું,
હજુ અનિલભાઈ એમ કે ધીરજભાઈ ની વાત સાચી છે. ધીરજભાઈ મારા મિત્ર એ જે વાત કરી કે કેસ પાછા ખેંચાવા જોઈએ, હર વખતે ચૂંટણી આવે ત્યારે વાયદાઓ આપે કે કેસ પાછા ખેંચાશે, સામાજિક સંસ્થાઓના વડીલો જાય, પ્રમુખો જાય, અનામત આંદોલનના નેતાઓ જાય અને મળે, સીએમ સાથે મુલાકાત કરે, મીડિયામાં એક દિવસ મુદ્દો ચાલે. બીજેપી છે કોઈ પણ જાતના એમની ઉપર એક્શન લેવામાં નથી આવતા, એ કેસ પાછા ખેંચવામાં નથી આવતા. કોંગ્રેસ કરી રહ્યું છે, કોંગ્રેસ માં તો હંમેશા પાટીદાર સમાજ રહ્યો જ છે. તમને દાખલો આપું છું, કિબતભાઈ પટેલ થી લઈ અને બાબુભાઈ જસભાઈ પટેલ થી લઈ તમામ લોકો સમાજ પાટીદાર સમાજ હંમેશા કોંગ્રેસ ની વિચારધારા સાથે રહેલો સમાજ હતો. પણ ક્યાંક ને ક્યાંક ભાજપની કૂટનીતિ, ભાજપ જે ધર્મના નામે, જ્ઞાતિવાદના નામે જે રાજનીતિ કરે છે, એટલે પટેલોને દૂર કરવાનું કામ કે ભાઈ ભારતીય જનતા, હું તમને એમનું એક્ઝામ્પલ આપું કે અમને ખરાબ કરવા માટે પાટીદાર અનામત આંદોલનના જે કોઈ નેતા હતા કે આનંદીબેનને કાઢવાનું કામ હતું. અરે આનંદીબેન પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમને નિકાલવાનું કામ જો કોઈએ કર્યું હોય તો અમિત શાહ અને એને રૂપે કર્યું છે, અમિત શાહ અને એમનું કોંકીએ કર્યું છે. અને એ બધાનો કહેવાય છે દોસ્તો ટોપલો એ પાટીદારના દીકરાઓ પર દોડવાનું કામ કરે છે. આજ અનિલભાઈ સાધના સાક્ષી છે કે આનંદીબેન જયારે 10% અનામત આપવાની વાત કરી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એ વાત ન સ્વીકારી અને આનંદીબેનને ખુરશીમાંથી હટાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ભાજપના બંને ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ કર્યું છે. અને તમે એમ કહો છો કે પાટીદાર સમાજના મુખ્યમંત્રી હતા અને પાટીદારના દીકરાઓ એમની સામે ગયા. અરે સાહેબ, તો આનંદીબેને જયારે ઈબીસી આપ્યું તો ત્યારે એ માન્ય રાખવું જોઈએ. હું અનિલભાઈ પાસેથી જવાબ માંગવા માંગુ છું કે અનિલભાઈ આનંદીબેનના નેતૃત્વમાં જયારે અનામતની જાહેરાત થઈ કે એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતાએ ન કીધું કે ભાઈ આનંદીબેને જે કીધું કર્યું છે એને સ્વીકાર્ય કરીએ અને અનામત આપી દઈએ. અનિલભાઈ આપ જવાબ આપશો. જી 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 જી. કદાચ યંગ છે જે રીતે એમને જોઈએ પ્રમાણે. એમણે ચિમનભાઈ પટેલ ની વાત કરી કે કોંગ્રેસે તો પાટીદાર સમાજ માંથી ચિમનભાઈ પટેલ ને બનાયા, બાબુભાઈ જસભાઈ મુખ્યમંત્રી બનાયા. મને લાગે છે એમની પાસે માહિતી નો અભાવ છે. ચિમનભાઈ પટેલ પોતાની તાકાત પર ચીફ મિનિસ્ટર બન્યા હતા. ઇન્દિરા ગાંધીએ દિલ્હી બેસીને નવનિર્માણ આંદોલન કરાયું અને એલડી એન્જિનિયરિંગના અને બીજે મેડિકલના છોકરાઓને ઉશ્કેરીને આખા ગુજરાતમાં અરજક કરાઈ અને ચિમનભાઈ જોડે રાજીનામું મુકાવડાયું. એટલે ચિમનભાઈને ઉથલાવનાર, ચિમનભાઈ પટેલને ઉથલાવનાર આ કોંગ્રેસના લોકો હતા. નંબર વન, બાબુભાઈ જસભાઈ પટેલ એ કોંગ્રેસના ચીફ મિનિસ્ટર નહોતા ભાઈ અમિતભાઈ, આ ભૂલી જાઓ છો. એ જનતા મોરચો બન્યો હતો ત્યારે ભારતીય જનસંઘના સપોર્ટથી જનતા મોરચો બન્યો ત્યારે એ ચીફ મિનિસ્ટર થયા હતા. ત્યારબાદ જ્યારે 1990માં ફરી ચૂંટણી જ્યારે વિધાનસભાની હતી, જે માધવસિંહભાઈ જે બોલ્યા હતા કે પાટીદારના બૈરાઓ સીસીમાં તેલ લઈને ફરશે અને ખામ થિયરીની જે 157 સીટ કોંગ્રેસ લઈ આવ્યું હતું 57-58, પછી 90 થી જે કોંગ્રેસ ખોવાઈ ગઈ ત્યારે ચિમનભાઈ પટેલ જનતા દળ અને ભારતીય જનતા પાર્ટી બંને સાથે લડ્યા હતા અને ભાજપના ટેકાથી ચિમનભાઈ ચીફ મિનિસ્ટર થયા હતા. આદરણીય કેશુબાપા નાયબ મુખ્યમંત્રી હતા. ત્યારબાદ એક કેટલાક ઇસ્યુના કારણે અમે છૂટા પડ્યા, કોંગ્રેસે બહારથી સમર્થન આપ્યું અને પછી ચિમનભાઈનું અકાળે અવસાન થયું. એટલે કોંગ્રેસે ક્યારે પાટીદાર મુખ્યમંત્રી બનાવવાનો વિચાર કર્યો નથી ને બનાવ્યા બી નથી. એમની પાસે માહિતી નથી. જી જી જી. જયેશભાઈ, આપને પૂછ્યું છે, સમયનો અભાવ છે, ટૂંકમાં જવાબ આપશો. જે રીતે આપે કહ્યું કે આપની માંગણીઓ છે જે નથી સ્વીકારવામાં આવી, ક્યાંક સરકાર હવે એટલે એને વિચારણા કરી જ રહી છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીને પાટીદારોનું પીઠબળ રહ્યું છે, ભલે સામેથી હોય કે આડકતરી રીતે હોય, પરંતુ બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીને પાટીદારોએ હંમેશા સપોર્ટ કર્યો છે. ચોક્કસ, આપને આપની વાતમાં કે મહદઅંશે સાચી પણ છે કે 2015 પહેલાં પાટીદાર સમાજનું સંપૂર્ણપણે સમર્થન કહી શકાય તો મોટાભાગનું સમર્થન ભારતીય જનતા પાર્ટી પાસે હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આંદોલનથી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પાટીદાર સમાજ પર જે અત્યાચાર કરવામાં આવ્યો ત્યારબાદ પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થયો છે. અને અનિલભાઈએ જે વાત કરી એ વાત મારી મુદ્દાની વાત બાકી રહી ગઈ હતી, હું પૂરી કરવા માગુ છું કે અનિલભાઈએ કહ્યું કે થોડા કેસો કોઈ ટેકનિકલ કારણોસર બાકી રહી ગયા છે, તો અનિલભાઈની પાસે કદાચ એ બાબતે પૂરતી માહિતી નહીં હોય અને હું આશા રાખું કે આ માહિતી થકી સરકારમાં જઈને રજૂઆત કરે.
કે ભૂતકાળની અંદર જે ચીફ મિનિસ્ટર દ્વારા જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું કે આટલા કેસો અમે પરત ખેંચી રહ્યા છીએ, અનિલભાઈ એ લિસ્ટમાંના કેસો પાછા ખેંચાયા નથી, એ લિસ્ટ અમે વર્તમાન મુખ્યમંત્રીને પણ આપવા માટે અપીલ કરી છે. હું તમને વાત કરી લાગણી છે, 481 કેસ થયા હતા, એમાંથી જે મોટા ભાગના કેસો જે પરત ખેંચવા માટેનું જે લિસ્ટ આવ્યું હતું કે આટલા કેસો સરકાર પરત ખેંચી રહી છે, એવું કમ્પ્લીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ને, લિસ્ટ પણ તમારે જોઈએ તો ડેટાના ભાગ રૂપે હું તમને આપી શકું છું. પરંતુ સરકારે કહ્યું કે લિસ્ટમાંથી પરત લઈ લેશે ને, સરકાર લિસ્ટ પરત લઈ પણ લેશે, પછીનો સ્ટેન્ડ શું હશે? આપને વાત કરવા માંગુ છું કે આ વાત સળંગ 3-4 વર્ષથી ઠેલાતી આવે છે અને પાટીદાર સમાજના યુવાનો 3-4 વર્ષમાં ધક્કા ખાઈને ખાઈ થાકી ગયા છે, ઘણા કેસોમાં સજા પડી ગઈ છે. અનિલભાઈ, એટલે આ પરિસ્થિતિ ગઢ ગામની અંદર મેં આપને વાત કરી તો 167 મહિલાઓ તારીખ ભરી રહી છે. દિલ્હીની લોકસભાપતિ એવા સીધા એ ત્યાં ગયા હતા અને જે કઈ થોડા બાકી કેસ છે અને જે ખેંચી શકાય એવા છે એ બધા કેસ માટે રજૂઆત કરી છે. તમે ભારતીય જનતા પાર્ટીના બધા જ સાંસદ ચાર વર્ષથી રજૂઆત જ ચાલે છે, જો આમાં ચાર વર્ષથી રજૂઆત ચાલે છે, એફઆઈઆર થઈ હોય, નહીં આપણે વાત કરી દઉં કે જે મુદ્દા લખ્યા હોય રાજસ્થાનની અંદર જે મુદ્દા લખ્યા હોય અને જેમાં ગુનો સાબિત થઈ ગયો હોય તો એમાં જ્યુડિશિયરી જે આ અનિલભાઈ આપ તમે પાટીદાર સમાજના દિશા રાખો છો, ગુનો સાબિત થઈ ગયો જે જ્યુડિશિયરીના પાવરમાં છે, રાજદ્રોહ ના કેસો રાજસ્થાન સરકારમાં પરત ખેંચાયા છે, જે પણ આંદોલન ના જ હતા. આપ જે વાત કરો છો તો કેસો પરત ખેંચી શકાય એમ છે, કોઈ પણ સરકાર આંદોલન ના મુવમેન્ટ ના કેસો પરત ખેંચવા માટે જોડાયા. ચર્ચામાં સહભાગી થયા તે બદલ આભાર. પાટીદાર પોલિટિક્સ ગુજરાતની અંદર એ પ્રકારનો મુદ્દો છે કે હંમેશા ચર્ચા તો જ રહેશે અને કોઈ પણ પાર્ટીને જો સત્તામાં આવવું છે તો ક્યાંક આડકતરો કહો, સીધો કહો કે ગમે તે રીતે કહો, પાટીદારોનો સપોર્ટની જરૂર પડતી જ હોય છે. હવે અહીંયા એ પણ જોવાનું રહેશે કે 2022 વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થશે અને ત્યારબાદ કયા પ્રકારના પગલાં ભરાય છે, પાટીદાર સમાજ કોની તરફ વળે છે, કોને એ સત્તા અપાવે છે તે પણ જોવાનું રહેશે. અત્યારે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર. નમસ્કાર.